સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત નયન શુક્લા, અને ફરી એકવાર સ્વાગત છે તમારા ફેવરિટ શોમાં જેનું નામ છે ધ ગ્રેટ અમેરિકન ગુજ્જુ શો. ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ. આવા જનૂનની જરૂર ખાસ ક્યાં પડે ખબર છે? સ્પોર્ટ્સમાં. કોઈ પણ સ્પોર્ટ્સ હોય, એકાગ્રતા અને પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. તો આજે હું અમેરિકન સ્પોર્ટ્સની વાત કરવાનો છું. હમણાં જ ફૂટબોલની સિઝન ગઈ. નોન અમેરિકન લોકો માટે ચોખવટ કરી દઉં, આખી દુનિયા જેને ફૂટબોલ કહે છે એ ફૂટબોલ નહીં, હા, આ અમેરિકન ફૂટબોલ છે અને એની ફાઇનલ એટલે સુપરબોલ. તમારામાંથી ઘણા ખરાએ આ સુપરબોલની પાર્ટીઓ હમણાં એટેન્ડ કરી હશે, અથવા તો મોટા મોટા ચેટ ગ્રુપમાં કઈ ટીમ જીતશે, કઈ ટીમ હારશે આવા બધા પ્રેડિક્શન કર્યા હશે. પણ આ સુપરબોલની ગુજરાતી પાર્ટીઓ પણ આમ વિશિષ્ટ હોય, એને ખમણ, ઢોકળા, ભેલ, નાચોસ, કુકીઝ, કેક અને ભોજનમાં ગુજરાતી અમેરિકન ભેળસેળ હોય. અને મજાની વાત એ છે કે જે ભાઈએ આખી જિંદગી ગાર્બેજના કેન માંડ માંડ ડ્રાઈવે સુધી મૂક્યા હોય, એ લોકો કઈ ટીમે કેવી રીતે ડિફેન્સ કરવું જોઈએ એની ચર્ચા કરતા હોય. બહેનો આમ વચ્ચે વચ્ચે ગેમમાં રસ લે, પછી પાછા પોતાની ગોસિપમાં લાગી જાય. સૌથી વધારે ધ્યાન જો કોઈનું ગેમમાં હોય તો એ છે બાળકો. અરે સ્કૂલે જાય ને બાળકો ત્યારે આ જ ચર્ચા થતી હોય. પણ નોટિસ કરવા જેવી વાત એ છે કે અત્યાર સુધીની અમેરિકન હિસ્ટ્રીમાં એક પણ ગુજરાતી ફૂટબોલ પ્લેયર થયો જ નથી. ક્યાંથી થાય? મને લાગે છે આપણા કદકાઠી અને મમ્મીનો જીવ એ બીજા કોઈને પોતાના છોકરા પર ચડી બેસવા દે જ નહીં. અરે ભાઈ, આપણે તો આમ ક્રિકેટથી ટેવાયેલા લોકો, એટલે આ ધક્કા મુક્કીવાળા ફૂટબોલથી આપણે કંઈ જલ્દી ટેવાઈએ નહીં. અમેરિકામાં જોકે ઘણા બધા પોપ્યુલર સ્પોર્ટ્સ છે અને બધા માટે ઉચ્ચતમ અને ઉત્તમ સગવડો પણ છે, જેમ કે સોકર એટલે આપણું ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, આઈસ હોકી, ગોલ્ફ અને એવા કેટલાય કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ. અને મોટાભાગના લોકો કોઈ ને કોઈ સ્પોર્ટ એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય જ છે. પણ આપણા ગુજરાતીઓના હૃદયમાં ક્રિકેટનું સ્થાન એવું ને એવું જ છે. અરે ગુજરાતીઓ ઇન્ડિયાથી બેટ લઈને આવે અને પોતાના બાળકોને ક્રિકેટ રમતા શીખવાડવાનો પ્રયત્ન કરે, કામ કરતાં કરતાં આઈપીએલની બધી મેચ જોઈ નાખે, અને હવે તો અમેરિકામાં વસતા ઇન્ડિયન્સે ગામે ગામ ક્રિકેટની ટીમો પણ કરી નાખી છે. તો ચાલો હવે જઈએ સિયા પાસે અને જાણી લઈએ કોમ્યુનિટીમાં શું ચાલી રહ્યું છે. આજની આપણી ઇવેન્ટ ગુજરાતી લેંગ્વેજ રિલેટેડ છે. Gujaratis of North America hosted ex-Chief Minister of Gujarat, Shri Vijay Rupani. During this event, they launched Gujarati Shikho Abhiyan. મિત્રો, હું સંજય ગોરડિયા. અમેરિકામાં વસતા બધા જ ગુજરાતીઓ સાથે મારે એક વાત શેર કરવી છે. મિત્રો, એક વખતે આપણે જ્યારે બધા ઇન્ડિયામાં હતા, બધા ગુજરાતીઓ, ત્યારે આપણને બધાને ઓછામાં ઓછી 2-3 ભાષા તો આવડતી જ હતી. પણ હવે આપણે અમેરિકામાં છીએ અને આપણી તકલીફ એ છે કે આપણા બાળકોને અમેરિકામાં હોવાને કારણે એ લોકોને ફક્ત એક જ ભાષા ભવિષ્યમાં આવડશે ને, એ છે ઇંગ્લિશ. એટલે ગુજરાતી ઓફ નોર્થ અમેરિકા નામની સંસ્થા છે, જેનું ટૂંકું નામ થાય છે ગોના. તો ગોનાએ એક સુંદર પ્રયાસ શરૂ કર્યો છે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો. હું ઈચ્છું છું કે બધા જ ગુજરાતીઓ આની અંદર જોડાય. રજીસ્ટ્રેશન ફ્રી છે અને આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં મદદરૂપ થાય, જેનો ફાયદો ગુજરાતને થશે, ગુજરાતીઓને થશે અને ખાસ તો આપણને પોતાને થશે. વેલકમ ટુ અવર ગુજરાત ટ્રી, વેર વી આર ગ્રોઈંગ ગુજરાતી કલ્ચર ફ્રોમ રૂટ્સ ટુ બ્રાન્ચિસ. ચાલો મિત્રો, હવે સમય છે આજના આપણા મહેમાનને મળવાનો. હાય ફ્રેન્ડ્સ, ઇન્દ્રનીલ સુરેન્દ્ર જોશી,
અને માયા જોશી આ બંને મહેમાનો સાથે આપણા સંવાદનો દોર આપણે ચાલુ રાખીએ. તો આવો મળીએ મલ્ટી ટેલેન્ટેડ રાઇટર એક્ટર ડિરેક્ટરને અને એમના એટલા જ ઇક્વલી ટેલેન્ટેડ જીવન સંગીત મિત્રો ઇન્દ્રનીલ અને માયા સાથે આપણા સંવાદનો દોર ચાલુ છે અને અમે ખૂબ ખુશ છીએ. આઈ એમ શ્યોર આપણા મારા પ્રેક્ષકો પણ એટલા જ ખુશ છે, તમારી વાતો સાંભળવા માટે આતુર છીએ અમે લોકો. ઇન્દ્રનીલભાઈ એવું બોલ્યા હતા માયા કે યુ આર નોટ હિઝ બેટર હાફ, યુ આર ધ બેસ્ટ હાફ. તો બેસ્ટ હાફ ને હવે અમારે ઘણું બધું પૂછવું છે, કારણ કે તમે પોતે એક્ટિંગ કરો છો, તમે પોતે કલાકાર છો, તમે ઇન્દ્રનીલભાઈના નાટકમાં કામ પણ કર્યું એઝ અ મેઇન લીડ, અને એમણે જ કહ્યું કે એક્ટર તરીકે તમે આમ ઓલમોસ્ટ ખાઈ જતા હતા અને ડિરેક્ટર તરીકે એમની વિક્ટરી હતી. જાણવું છે કે એ અનુભવ કેવો હતો, એ જર્ની કેવી હતી, કેવી રીતે શરૂ થયું અને ક્યાં એ જર્ની તમને લઈ? તો એ જર્ની શરૂ થઈ એની પહેલા સૌથી મોટામાં મોટું થેન્ક્સ મારા જાનુને. એમણે મને કીધેલું જ્યારે અમે પહેલી વાર ડેટ પર એકચ્યુઅલી નહોતા ગયા, પણ અમે મારા કોલેજ એડમિશન માટે ગયેલા અને વરસાદ પડતો હતો અને ખાડો આવ્યો અને હું પડવાની અણી ઉપર હતી ને એણે મારો હાથ પહેલી વાર પકડ્યો. ત્યારે એમણે મને કીધું કે આ હાથ જે મેં તારો પકડ્યો છે હવે હું ક્યારે નહીં છોડું. કલાકાર સાથે તમે પરણવાના હોય તો કઈક તો કલાકારી હોય ને રિયલ લાઈફમાં, રાઈટ? યસ. પણ તો એ દિવસને આજની ઘડી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ડિસિઝન હોય, કોઈ પણ એક્શન હોય એમાં એના બેકિંગ વગર મેં હવે કદાચ મારામાં થોડી હિંમત વધારે આવી ગઈ છે, પણ શરૂમાં હું આટલી હિંમત વાળી નહોતી. હું ખૂબ જ છત્રછાયામાં રહેલી વ્યક્તિ હતી, કેમ કે મારી બે મોટી બહેનો અને મારા મમ્મી પપ્પા, એટલે સૌથી નાની હતી ઘરમાં હું, મેં કશું ક્યારે કર્યું નહોતું. એની પછી પરણ્યા પછી બી હું ને ઇન્દ્રનીલ સાથે એકલા રહેતા હતા ઇન્ડિયામાં, કેમ કે મારા ઇનલોઝ બધા અહીંયા યુએસમાં હતા, એટલે ત્યારે પણ જસ્ટ પેલું સગાઈ ને લગ્ન વચ્ચેનો ફેઝ કેવો ચાલતો એવો જ ચાલ્યા કરતો હતો, લગ્ન પછી પણ સારો એવો વખત. અને અહીંયા આવ્યા પછી પણ હું હોમમેકર જ હતી. તો સાચું પૂછો તો મેં એકચ્યુઅલી બહારની દુનિયા જોઈ જ નહોતી, કે મારા માટે દુનિયા વોઝ જસ્ટ ઓલ રેઇનબોઝ, બધું સારું જ છે, બધું પરફેક્ટ જ છે. અને આઈ વોઝ બ્લેસ્ડ કે મારા હસબન્ડ એવા હતા, મારા સાસુ એવા હતા કે મને ઘરમાં પણ બધું રેઇનબો રેઇનબો જેવું જ લાગતું હતું, કે એવું કોઈ જાતની હાર્ડશિપ કે કશું મેં જોયું નહોતું લાઈફમાં. એટલે મારા માટે ટુ એઝ અ હોમમેકર આઈ વોઝ એક્સલન્ટ. અને પછી મારા બાળકો નાના હતા અને જેમ આપણે પહેલા વાત કરી એમ કે આપણી સંસ્કૃતિને અને આપણા કલ્ચરને જાળવવા માટે આપણે કંઈ ને કંઈ કોશિશ કરતા હોઈએ છીએ, તો એમાંથી મોટી કોશિશ, સૌથી ઈઝી કોશિશ એમ કહીએ તો ચાલે, એ હતી કે આપણા બાળકોને કોઈ બી, જેમ અહીંયા ગુજરાતી સમાજો છે એવી રીતે, ત્યાં અમારું, અમે અપસ્ટેટ ન્યુયોર્કમાં રહેતા હતા પહેલા, એટલે બહુ મોટું સર્કલ નહોતું ત્યાં આગળ ઇન્ડિયન્સનું, પણ જે બી 200-400 ફેમિલી ત્યારે હતી, 200-એક ફેમિલીઝ હશે, એ રોકલેન્ડ કાઉન્ટીનું જે બી કમ્યુનિટી કલ્ચરલ સોસાયટી હતી એમાં અમે બાળકોને ડાન્સ કરવાને એવી રીતે લઈ જઈએ. તો એમાં એવું થતું હતું કે મને બાળકો હતા અને મારે કલાક ત્યાં ફિલ્ડિંગ તો કરવી જ પડે બાળકોને શીખવાડવા જઈએ, તો મને એમ થાય હવે હું એ લોકોને બેસે શીખવાડવા મોકલું અને હું બેઠી રહું, એના કરતા હું પોતે ડાન્સર છું તો હું પણ શીખવાડું એના કરતા. તો એવી રીતે કરતા કરતા મેં શરૂ કર્યું. તો હું ફક્ત એક ડાન્સ શીખવાડતી હતી, લગભગ 15-20 ડાન્સીસ હોય આખા ઇવેન્ટમાં, એમાંથી એક હું કરાવું જે મારા બાળકનું એજ ગ્રુપ હતું, એજ ગ્રુપ લઉં, એટલે 2-2.5 વર્ષનું એજ ગ્રુપ લઉં, 4 વર્ષનું એજ ગ્રુપ હતું, એટલે આર્યન મારો મોટો દીકરો ફક્ત 4 વર્ષનો હતો અને બીજા નંબરનો દીકરો 2.5 વર્ષનો હતો. અને ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ ત્યાંના અહીંયાના ન્યુયોર્કના બાળકોને ડાન્સ કરાવવાનું શરૂ કર્યું. થતા 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 પછી એટલા બધા અમે લોકો ત્યાં ફેમસ થઈ ગયા કે અમારા
ઘર અમારા ફેમિલી તરીકે બી માયા જોશીના બાળકો, ઇન્દ્રની જોશીના બાળકો જે ડાન્સમાં એ ડાન્સ સુંદર જ હોય, માયા જોશી એ કોરિયોગ્રાફ કર્યો તો એ સરસ જ હોય, એટલે આજ સુધી કે લોકો મને એમ કહેતા હતા કે યુ આર સેટિંગ અ સ્ટેન્ડર્ડ. તો મને ખૂબ જ આનંદ થતો હતો એ વાતનો. ત્યાં હું વધારે કલ્ચરલ તરીકે જ કરતી હતી અને હોમ મેકર હતી, એટલે આઈ ડિડન્ટ હેવ ટુ વરી. બિઝનેસીસ હતા, ઇન્દ્રનીલ વોઝ 24/7 બિઝનેસમાં ઇન્વોલ્ડ હતા, હું 24/7 મને એક પછી એક હું આવી ત્યારે ફક્ત બે બાળકો હતા, પણ હવે મારા 5 બાળકો છે, હવે બધા મોટા થઈ ગયા. પણ દેટ વોઝ ધ જર્ની કે જ્યાંથી મેં એટલું બધું ડાન્સનું કર્યું કે ઇટ બીકેમ મોર એન્ડ મોર ઓફ માય પેશન, કે હું ડાન્સ કરતી હતી, કરાવતી હતી. એકચ્યુઅલી હું ડાન્સ કરતી નહોતી, કેમ કે જેમ એમણે કીધું મેથી પાઉન્ડ લૂઝ કર્યો, એટલે પહેલા હું ગોલું મોલું હતી, તો મને આઈ વોઝ કોન્શિયસ ઓફ માય બોડી, તો હું સ્ટેજ ઉપર નહોતી જતી, હું શીખવાડતી હતી ફક્ત. તો ત્યાં અમે લોકોએ એટલું બધું કર્યું અને ઇવેન્ચ્યુઅલી ઓફકોર્સ રંગરંગીલો માટે મેં જયારે વેઇટ લુઝ કર્યું, એની પછી મેં પોતે ડાન્સ પણ કર્યો મધર્સ ડાન્સમાં. તો એ ત્યાંની જર્ની. અને અહીંયા આવ્યા પછી ન્યુયોર્કથી ઓહાયો અમે મૂવ થયા ત્યારે અમે બહુ લોકોને ઓળખતા નહોતા, તો મને એમ કે ચલો આપણે કલ્ચરલ સોસાયટીમાં ઇન્વોલ્વ થશું અને થોડા બચ્ચાઓને ડાન્સ કરાવીએ તો આપણી ઓળખાણો થશે. એટલે અગેન આઈ હેડ નો પ્લાન્સ કે હું એમાંથી બિઝનેસ ક્રિએટ કરીશ કે એવું કંઈ, ખાલી ફક્ત ઓળખાણો કરવા માટેનો મારો પ્રયાસ હતો. અને ટર્ન્ડ આઉટ કે અમે પહેલો ઇવેન્ટ જે અહીંયા હતો એમાં મારી પાસે તો એટલા બચ્ચાઓ હું ક્યાંથી, કોઈને ઓળખતી જ નહોતી, એટલે મારી કમ્યુનિટીમાં 1-2 જણા જે અહીંયા હું જ્યાં મૂવ થઈ છું ત્યાં 1-2 જણા હતા, એમણે 4-5 બચ્ચા ગોતી આપ્યા અને 5 મારા પોતાના બાળકો, એટલે અમે 10 બાળકો લઈને સ્ટેજ પર ગયા. એક નાના બચ્ચાઓનો ડાન્સ કર્યો, એક મોટા બચ્ચાઓનો. અને એની પછી અમને લેફ્ટ એન્ડ રાઈટ સામેથી કોલ્સ આવવા લાગ્યા કે તમે અમને શીખવાડતા કેમ નથી, તમે શીખવાડો, તમે ડાન્સ ક્લાસીસ શરૂ કરો. એટલે અમે ડાન્સ ક્લાસીસ શરૂ કર્યા. મને એકચ્યુઅલી રિયલ્ટર બનવું હતું, માય ફાધર ઇઝ અ રિયલ્ટર, હમણાં 90 થયા ઇન્ડિયામાં, બોમ્બેમાં હજી પણ એમણે છેલ્લી ડીલ કરી, તો દેટ ઓલ્સો રન્સ ઇન માય બ્લડ. એટલે મારું વધારે ગોલ એ હતો કે મને રિયલ એસ્ટેટ કરવું છે, પણ મને એમ થયું ચલો એક વીકમાં એક દિવસ કઈ એવો ભારી નહીં પડે. તો અમે શરૂ કર્યું, 6 બચ્ચાઓથી શરૂ કર્યું અને અત્યારના અમારા 75 કિડ્સ છે અમારા સ્કૂલમાં. અને અમે શરૂ કર્યું અમારા બેઝમેન્ટમાંથી અને જસ્ટ કોવિડ થયું એની પહેલા અમે ગોતતા જતા સ્ટુડિયો, ત્યાં કોવિડ થઈ ગયું એટલે ઓફકોર્સ વચ્ચે 1.5 વર્ષનો બ્રેક લીધો. અને જેવું અમે પાછું ચાલુ કર્યું, વી હેડ 55 સ્ટાર્ટ કરીને 3 મહિનામાં વી ગોટ 75 કિડ્સ. એટલે દેટ ઇઝ ભગવાનની ઉપરવાળાની બહુ જ મહેર છે. અને મારા બાળકો મને ખૂબ જ સપોર્ટ કરે છે આ પેશનમાં. મારો મોટો દીકરો ડાન્સર છે, મારી 3 નંબરની જે છે દીકરી છે એને ખૂબ જ પેશન છે ડાન્સિંગનું, તો એ જ ડાન્સ ક્લાસીસ રન કરે છે અત્યારના, એટલે શીખવાડવામાં એ શીખવાડે છે. મધર્સ ડાન્સ હું શીખવાડું છું, નાના બચ્ચાઓના ડાન્સમાં મારી નાની દીકરી પણ શીખવાડે છે. અને મારો 2 નંબરનો દીકરો છે, હી ઇઝ સ્ટડીંગ ફોર CPA અને હી લાઇક્સ બુક્સ, તો હી ડીલ્સ વિથ બધું જ, બુક્સ, ફીઝ, કોની આવી કોની નહીં આવી, રૂલ્સ લેઆઉટ કરવાના, એ બધું જ હી કરે છે. એટલે જેમ મેં કીધું શરૂઆતમાં કે એમણે ઇન્દ્રનીલે મારો હાથ પકડીને જ મને આગળ કરી છે, એ આમાં પણ એવું છે કે આ બધી જેટલા ડિસિઝન એ ડાન્સના હોય કે મેં મેન્શન નથી કર્યું પણ હું રિયલ એસ્ટેટ પણ કરું છું હવે, તો એ પણ કરવા માટે મને એમણે જ પ્રોત્સાહન આપ્યું કે ના તું કરી શકે, તું ઘરની બહાર સ્ટેપ કર, કે તારામાં આટલું બધું કેલેબર છે અને હું રિયલ એસ્ટેટ કરી શકું, એનો પરચો મને ત્યારે મળ્યો જ્યારે શરૂઆતમાં અમે નાટક કરવાના જયારે પ્લાન્સ કરતા હતા રંગરંગીલો ગુજરાતી, તો ઇન્દ્રનીલ મને કહે કે ઈ બ્રાહ્મણ છે એટલે કે હું ક્રિએશન કરી શકું પણ વેચવાનું કામ મારું નહીં. એટલે ત્યારે મેં એમને કીધું કે હું વૈષ્ણવ છું, વાણિયા છું, એટલે વેચવાનું કામ મારું, હું વેચીશ. એટલે ત્યારે એકચ્યુઅલી મને ખબર પડી કે ઓકે આઈ હેવ ધીસ ઇન મી, કે આટલા બધા ગુજરાતી સમાજોને કોલ કરીને ઓળખાણો કરાવવી અને પ્લસ અહીંયા રહીને અહીંયાનું નાટકને અમે આટલું પ્રમોટ કરી શક્યા, એના માટે અમે ખૂબ મહેનત કરી. કેમ કે ઇન્ડિયાથી નાટકો આવે જ છે અને રાધર એ લોકો સારા બજેટમાં અહીંયા આપી શકે પ્લે,
કારણ કે એ લોકો ગાડીમાં જર્ની કરતા હોય અને ઇન્ડિયાથી એક્ટરો લાવતા હોય એટલે એ લોકોએ બહુ પે ના કરવાનું હોય, એટલે વેન યુ કન્વર્ટ ટુ 70 times dollar, તો એટલે ઇટ ઇઝ ઇઝી કે ત્યાંથી પ્લે આવે ને સફળતાથી કરી જાય. વેરેઝ અમે લોકો કઈ બાળકો હતા, અમારા બાળકો અમારી સાથે હતા એક્ટિંગમાં ને એમાં, તો અને અમારા બિઝનેસીસ હતા એટલે સાવ બંધ નહોતા કર્યા વાઇલ વી સ્ટાર્ટેડ ધ પ્લે, એટલે અમે લોકો કઈ 3 મહિનાની જર્ની પર ના નીકળી શકે. તો અમારા માટે એવું હતું કે અમે દરેક વીકે, જે બી આપણા માર્ચ થી લઈને ઓગસ્ટ સુધીના સારા મહિનાઓ હોય, અહીંયા સ્પ્રિંગ હોય, ફોલ હોય અને સમર હોય, તો ત્યારે જ વધારે ચાલતું હોય છે. તો એવા ટાઈમમાં અમારે દર વીકેન્ડ ડ્રાઈવ કરવાનું ને પાછા આવવાનું, એટલે દેટ વોઝ અ બિગ ચેલેન્જ ફોર અસ કે અમે લોકો 30-30 કલાક ટેક્સસ સુધી, ન્યુયોર્ક ટુ ટેક્સસ અમે ડ્રાઈવ કર્યું છે. 30 hour drive, એટલે એ બહુ જ સરસ અનુભવ, બહુ જ સુંદર હતા, બહુ જ અઘરા હતા. હવે અમે અહીંયાથી ન્યુયોર્ક જઈએ 8 કલાકની જર્ની, તો અમને તૈયાર 8 કલાક ડ્રાઈવ કરવું પડશે અને અમને નથી ખબર કે અમે 30 કલાક કેવી રીતે ડ્રાઈવ કર્યું. તો રંગભૂમિ માટેનો પ્રેમ હતો, રંગભૂમિની જે, અને અમે ઉપરા ઉપરી શો કરીએ, શુક્રવારે રાત્રે, શનિવાર રાત્રે, રવિવારે રાત્રે, એટલે શુક્રવાર રાતનો શો પતે અને પછી તરત ગાડીમાં, અને ડ્રાઈવ પણ અમે જ કરીએ. ઇન્ડિયાથી આવે એને એટલીસ્ટ ફાયદો એ થાય કલાકારોને કે એ લોકો સુઈ જાય, ડ્રાઈવર જુદો માણસ હોય જે માત્ર ડ્રાઈવિંગનું કામ કરે. અહીંયા તો ડ્રાઈવર પણ હું કા હું અને હું બહુ થાકી જાઉં તો માયા. અને તે વખતે મોટો દીકરો પણ બિલો 18 હતો, એ તો ડ્રાઈવ નતો કરતો, એ બિલો 16 હતો એકચ્યુઅલી. એ પણ આખી એક જુદી સ્ટોરી છે, કારણ કે 500 અમે લોકો, મેં જે પાત્ર લખેલું એ એકચ્યુઅલી 27 વર્ષના દીકરાનું પાત્ર, અને એક બીજો ન્યૂજર્સીનો કલાકાર કરતો હતો અને એ બી બહુ જ સરસ કરતો હતો, પણ એના જોબને લીધે એને પ્રોબ્લેમ થવા લાગ્યો. એટલે મારી પાસે જે શિકાગોની ટૂર હતી એ વખતે મને બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો કે એણે મને ના પાડી દીધી કે ઇન્દ્રનીલભાઈ મારો જોબ જતો રહેશે, હવે હું નહીં આવી શકું. કારણ કે એ લોકોને એમ થયું કે ઇન્દ્રનીલભાઈ કરે છે નાટક, પણ હવે આ તો વર્ષમાં 4-5 શો થશે, કારણ કે ઘણા બધા બીજા ગુજરાતી લેખક દિગ્દર્શકોએ અહીંયા કર્યું છે, પણ એ લોકો વર્ષના 4-5 શો કરે એટલે એમ થાય કે ચલો ભાઈ એ બાને મળશું, જલેબી ગાંઠિયા ખાશું, જલસા કરું. મારું તો પ્રોફેશનલ લેવલ પર ચાલુ થઈ ગયું, પહેલા જ મંથમાં ઓલ્ટરનેટ વીકેન્ડ છોડીને 2 વીકેન્ડમાં 6 શો થઈ ગયા, એટલે આ લોકો તો એકદમ જોબનો પ્રોબ્લેમ થઈ ગયો એ લોકોને. એટલે અમે લોકો ઓલમોસ્ટ કેન્સલ કરવાની તૈયારી પર હતા, ડિપોઝિટ લઈ લીધી હતી, અને પછી અમારા કલાકારે અમને ફોન કર્યો 5-1 દિવસ પહેલા, શોના 5 દિવસ પહેલા, કે હવે મારો જોબ જતો રહેશે તો હું નહીં કરી શકું. હવે 5 દિવસ પહેલા આવી રીતે ફોન આવ્યો અને અમને વાંધો નતો, અમે ડિપોઝિટ પાછા આપી દેતે, પણ પ્રશ્ન હતો કે હજી તો અમે શરૂ કર્યું છે અને આવી રીતે તમે એક જણને પણ ના પાડી દો છેલ્લી મિનિટે, એ લોકોએ ઓડિટોરિયમ બુક કર્યું હોય, ટિકિટો વેચી દીધી હોય અને તમે ના પાડો, તો આજે ફાયરની જેમ આ બધી વાતો સ્પ્રેડ થતી હોય છે. તો બીજા સ્ટેટ્સમાં અને સિટીઝમાં ખબર પડશે તો આપણને ચાન્સ નહીં આપે કોઈ. તો મેં ઇન્દ્રનીલને કીધું કે જાનું આપણે આર્યનને કરી અને તમે થોડું ટ્વિચ કરીને થોડું પ્લેમાં એડજસ્ટમેન્ટ કરી નાખો, તો કે અને ત્યારે આર્યનને ઇંગ્લિશ જ આવડતું હતું, જેમ મેં કીધું એમ અમે બહુ જ અપસ્ટેટ ન્યુયોર્કમાં હતા એટલે ત્યાં ગુજરાતી કમ્યુનિટી બહુ હતી નહીં, તો ગુજરાતીનું આવી રીતે જેમ અહીંયા અમે રહીએ છીએ તો ટેમ્પલ્સમાં તમે શીખવાડી શકો ગુજરાતી અને બધું, એવું ત્યાં હતું નહીં, એટલે અમે જેટલું શીખવીએ એટલું જ, એટલે તૂટેલું ફૂટેલું ગુજરાતી બોલે. પણ સિન્સ એ લોકો 5 બાળકો હતા મારે, તો એ લોકો અંદર અંદર તો ઇંગ્લિશમાં જ વાત કરે, એટલે એટલું બધું ગુજરાતીનું એ લોકો ઉપર કમાન્ડ નહોતો એ લોકો. તો ઇન્દ્રનીલ કે ના ના એને એવી રીતે આપણે આપી દઈએ એવી રીતે પોસિબલ નથી. તો મેં એવું કીધું કે મોરના ઈંડા ચિતરવાના ના હોય, તમારું લોહી છે, તમારામાંથી એને હશે જ ગળતૂતીમાં, તો એ કરી જ શકશે, કે આપણે કોશિશ તો કરીએ, 2 દિવસ કરી જોઈએ, પછી નહીં જ થાય તો આપણે ગીવઅપ કરી દઈશું. અને હજી તો અમે આ ડિસ્કસ કરતા હતા ને આર્યને અમારી વાત સાંભળી હતી, તો આર્યન કે ઓ પક્સ કમ ઓન આઈ કેન ડુ ઇટ, એટલે એને બી આવી જ રીતે નાનપણથી યુટ્યુબ વિડીયોઝ ને બધું બનાવવાનું મન હતું, એટલે કરતો હતો નાના સ્કેલ પર, ગમે તેવું કરતો હોય બચ્ચું, જેમ યુ નો, એટલે આપણને એમ થાય કે ચાલે, ઇટ્સ નોટ મટીરિયલ ના હોય પણ કરે, એની કોશિશ પ્રમાણે બધું કરતો હતો. એટલે એ તો ભાઈ એકદમ કોન્ફિડન્ટ હતા, એટલે કે હા હું તો કરીશ. એનો જે પહેલો શો હતો, એનો પહેલો શો હતો જે અમે શુક્રવારે પહોંચ્યા, બુધવારે એને નક્કી કર્યું, એટલે બુધ ગુરુ
અને શુક્રવારે જર્નીમાં એને ડાયલોગ્સ બધા ગોખી લીધા અને અમે લોકો શરૂઆત થઈ ગઈ. એટલે મારી આદત છે કે હું સ્ટેજ પર ફેમિલિયર થવા માટે, કારણ કે દરેક જગ્યાએ સ્ટેજની સાઇઝ અલગ હોય, બધું અલગ હોય, અને આખો વખત તમારે સ્ટેજ પર રહેવાનું હોય તો યુ વોન્ટ ટુ બી ફેમિલિયર વિથ ધ સ્ટેજ. તો અમે લોકો બેઠા હતા, પૂજા કરી લીધેલી, અને આર્યનભાઈને મન થયું એટલે ઓલું પડદો ખોલીને આમ જોયું. હવે એને તો એમ હશે કે 500 માણસ બેઠા છે. મેં કીધું કે આપણે ત્યાં કમ્યુનિટીમાં કરીએ છીએ ને ડાન્સ, એવી રીતે જ ઓડિયન્સ હોય, કઈ બહુ બીજું તો શું હોય. એટલે એને નહોતી ખબર કે કેટલું ઓડિયન્સ હશે. અને અમારો એ શો શિકાગોનો જ શો, 2000 લોકોનો શો હતો. એટલે 400 લોકોના ઓડિયન્સ માંથી સીધું 2000 લોકોનું ઓડિયન્સ. ને પ્લસ એ જે અમે કમ્યુનિટીમાં કરતા હોય એમાં તમે ઓળખવા લાગ્યા હો દરેક પેરેન્ટ ને એને બધાને. એટલે તમને એમ થાય હા આપણા જ લોકો છે. વેરેઝ આમાં બધા અનનોન લોકો, હાઉસ લાઇટ્સ ચાલુ હતી ત્યારે. એટલે અમારા ભાઈ કે આ તો બહુ બધા લોકો છે, હું જો ડાયલોગ ભૂલી જાઉં તો હું સ્ટેજ છોડીને જતો રહું ને. એટલે મેં કીધું ના ભાઈ, તું સ્ટેજ ના છોડતો, હું ગમે તે વિચારીને બોલી, પણ તું સ્ટેજ છોડીને મને એકલો ના મૂકી દેતો. એટલે આર્યનને ઇનફેક્ટ ત્યાંથી એનું પેશન રિયલાઇઝ થયું કે ધીસ કાઇન્ડ ઓફ ફેમ ને એપ્રિસિએશન થી એને સંતોષ મળે છે. તો ત્યાંથી એકચ્યુઅલી એને ખબર પડી કે એને એક્ટિંગ કરિયર ફોલો કરવું છે. જેમ આપણે કહીએ કે ખરેખર જેના લોહીમાં બધું હોય એને એટલું સરળ પડતું હોય છે. એનો બીજો એક્ઝામ્પલ મારા બીજા નંબરનો દીકરો અર્ણવ, જે મ્યુઝિક વગાડતો હતો. તો આવી જ રીતે જેમ કહે છે કે ઇન્દ્રનીલ એક્સટેમ્પો મારવામાં એક્સપર્ટ છે. એટલે ગમે ત્યારે કંઈ પણ એક્સટેમ્પો. હવે અમે કોઈ જાણીતા, અમે કઈ સ્ટેજ આર્ટિસ્ટ નહોતા, પહેલી વાર કરતા હતા. એટલે કઈ એમ કે તમે એક્સટેમ્પો મારો તો અમને કઈ તરત ના સૂજે. તો એમણે એક બે વાર એવી રીતે કર્યું, અને પહેલી વાર જયારે કર્યું તો એને એક્સટેમ્પો માર્યો. હવે એક્સટેમ્પો માર્યો એમાં એ પોતે બી સ્લીપ થઈ ગયું કે એની પછીનો ડાયલોગ શું હતો. તો સીધો 7 પાના પછીનો ડાયલોગ. તો મજાની વાત એ છે કે 7 પાના પછીના ડાયલોગ પછી રિંગ બેલ છે, ડોર બેલ, અને અર્ણવે ડોર બેલ હિટ કરી. એટલે મ્યુઝિક વગાડતો હતો તો એ 7-8 ક્યુ આગળ ગયો અને એને વગાડ્યો. પછી મને સ્ટેજ પર યાદ આવ્યું, મેં કીધું સાલું આ બધા ડાયલોગ તો મિસ થઈ ગયા, બધા ફની ડાયલોગ જતા ગયા. લોકો લેખક પણ હું જતો એટલે હું પાછો ગયો અને 7 પાના પાછળ જઈને પાછી ટ્રેક પર લઈ આવ્યો. તો મારા દીકરા એક માત્ર 12 વર્ષનો હતો તે વખતે, 12 વર્ષનો છોકરો મ્યુઝિક વગાડ્યો અને એને પાછો એ બધી ક્યુ પણ વગાડી, કારણ કે એને આખી સ્ક્રિપ્ટ મોઢે હતી. એટલે માયા હમણાં બોલ્યા ને કે મોર ના ઈંડા ચિતરવા ન પડે, એ વાત ખૂબ સાચી. અને તમે તો બંને કલાકાર છો માયા, મારે તમને એ પૂછવું છે કે સ્ટેજ નું પેશન તો તમારી વાતોમાંથી આમ નીતરે નેચરલી, પણ પછી વોટ અબાઉટ ધ સ્ક્રીન? તમે સ્ક્રીન પણ પર કામ કર્યું તો અમને એ વિશે થોડી વસ્તુઓ કહો. તો એ વિશે સૌથી પહેલું જેમ ઇન્દ્રનીલે કીધું એવી રીતે કે અમને આવી રીતે સાઉથ ઇન્ડિયન લોકો એકચ્યુઅલી કોઈ ગુજરાતી કલાકાર ગોતતા હતા અને એ લોકોએ જસ્ટ ગૂગલ કર્યું અને અમે રંગરંગીલોને લીધે જે પણ આપણા ગૂગલ પર ફેસબુક પર બધું પોસ્ટ કર્યું હોય એમાંથી એમને અમારું નામ મળ્યું અને પહેલી વાર આવી રીતે જોવા આવ્યા કે શું ચાલે છે. તો એમણે નાટક જોયું અને પછી અમને એમનો ફોન આવ્યો 2 દિવસ કે 3 દિવસ પછી અને અમને મળવા બોલાવ્યું ત્યાં એડિસનમાં. અમે ભેગા થયા એક રેસ્ટોરન્ટમાં અને એમણે ઇન્દ્રનીલે એ જ કીધું કે અમને તમારા ડાયલોગ, ઓબ્વિયસલી સાઉથ ઇન્ડિયન છે તો એક ડાયલોગ કે મને સમજાયો નથી કે તમે શું કરતા હતા અને શું બોલતા હતા, પણ જે ઓડિયન્સનો રિસ્પોન્સ હતો એના પરથી અમને ખબર પડી ગઈ કે જે બી તમે કરતા હતા એ ફેન્ટાસ્ટિક કરતા હતા. તો ઇન્દ્રનીલ એકચ્યુઅલી હી હમ્બલ, એ બોલતા નથી, ઘડી ઘડી એમ કે છે કે આઈ સ્ટીલ ધ કેક, કે એક્ટિંગ બહુ જ મારી જોરદાર હતી. પણ મને ને બીજા બધા કલાકારોને બહુ બધો બ્રેક મળતો હતો વચ્ચે, પણ જે બી 2.5 કે 3 કલાક ઇન્દ્રનીલ વોઝ સ્ટાર્ટ ટુ ફિનિશ, નોટ અ સિંગલ સેકન્ડ હી ઇઝ આઉટ ઓફ સ્ટેજ. એટલે ઈ લિટરલી 1.5 પ્લે સુધીમાં તો આમ પસીને રેચે બોલ એટલું બધું, કેમ કે ઈ કોન્સ્ટન્ટલી એક્સપેલિંગ એનર્જી. તો કેમ કે અને અમે બધા કોઈ જ અનુભવી નહોતા તો એમને હી હેઝ ટુ મેક શ્યોર કે સ્ટેજ પર હોય. તો એમાંથી એકચ્યુઅલી ઇન્દ્રનીલ માટે એ બંને જ અભય અને અજય બંને દેવર સો રિસ્પેક્ટફુલ કે ઇન્દ્રનીલે કહે કે ના અમને તમે તો કાંઈક તો અમને જોઈએ છે તમારી સાથે કામ કરીએ.
તો એ બ્રાઉન નેશન નો જે એપિસોડ છે 10th એપિસોડ, ઇટ્સ અ ફિનાલે એપિસોડ એન્ડ ઇટ્સ કોલ્ડ ધનસુખ ડિલેમા અને હી ઇઝ પ્લેઇંગ ધનસુખ. એટલે ત્યાંથી એકચ્યુઅલી જર્ની શરૂ થઈ. અને જેમ એમણે કીધું એવી રીતે હું બીજે ક્યાંય બહુ, મને જલ્દી, મેં રંગરંગીલો બી કર્યું હતું ફક્ત એમના કહેવા ઉપર. ઓફકોર્સ પછી તો ડિફરન્ટ થિંગ કે એ જ એપ્રિસિએશન જોઈને, એ જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે સ્ટેજનું, એનો જે એક સંતોષ છે, એટલી મજા આવતી હતી. એટલે આઈ સ્ટાર્ટેડ એન્જોયિંગ એક્ટિંગ. અને પછી જેવું મેટ્રો પાર્કનું અમને ઓપ્શન એમણે સંભળાવ્યું, તો એકચ્યુઅલી બ્રાઉન નેશનમાં બી મેં આટલો સો એક રોલ કર્યો છે ટીવીની અંદર, ટીવીમાં હું છું. એટલે ઇન્દ્રનીલ મને કહેવા, શી ઇઝ વર્કિંગ ઇન ધ થર્ડ એપિસોડ, એમ બધાને કે. એટલે મને એમ થાય કે મારું શું કહેતા છો, મેં કંઈ કર્યું નથી એમાં. પણ મેટ્રો પાર્ક એકચ્યુઅલી વોઝ અ વેરી સબસ્ટેન્શિયલ રોલ અમને જે મળ્યો, સીઝન વન અને સીઝન ટુ બંને અમે કરી જ. અને સાચું કહું તો જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન સ્ટેજ પર મળે છે, એનો જે આનંદ છે, એ આનંદ કમ્પ્લીટલી જુદો છે. વેરેઝ તમે જયારે ટીવી, તમે તો ટીવી બી કરતા કરો જ છો ઓફકોર્સ, એટલે આપણને ખબર છે કે કેટલી વાર ટેક્સ થાય, રીટેક્સ થાય, કેટલી વાર તમારા શોલ્ડર પરથી લેવાતું હોય, તો એમાં તમને એમ લાગે કે મહેનત જાણે વધારે છે, તમને તરત ને તરત રિસ્પોન્સ ના મળે. એટલે સાચું કહું તો મને બહુ જ મજા નહોતી આવતી. લાઈક અમુક પાર્ટમાં જયારે હું ફિલ્ડિંગ ભરતી હોઉં ત્યારે મારા મોઢા ઉપર દેખાય કે હું કેટલી બોર થઈ ગઈ છું, તો મને એટલું નહોતું ગમતું. પણ એનો અહેસાસ મને ત્યારે થયો જયારે અમે લોકો અહીંયા મૂવ થયા ઓહાયોમાં, અને હું કોઈને, જેમ મેં કીધું કે હું રિયલટર છું, એટલે હું કોઈને મારો કાર્ડ પકડાવવા જાઉં કે હે યાર માય નેમ ઇઝ જોશી એન્ડ આઈ ડીલ વિથ રિયલ એસ્ટેટ, તો જે પણ હજી તો હું કઈ બોલવાનું શરૂ કરું તો કે ઓફકોર્સ માય જોશી વી નો યુ. તો જયારે એવું થતું હતું ત્યારે યુ વોન્ટ બિલીવ, મને લાગે છે કેટલી બધી વાર અમે ઘરે આવીને ઇન્દ્રનીલને કીધું હશે કે આઈ એમ સો ગ્રેટફુલ કે અમને મેટ્રો પાર્ક જેવી સિરિયલની એક ઓપોર્ચ્યુનિટી મળી, કે અમે ઇન્ડિયન કમ્યુનિટીમાં એટલા બધા પોપ્યુલર થઈ ગયા. ઇન્દ્રનીલ અત્યારના આટલું બોલે બી છે, પણ હી ઇઝ બીકમ મોર ઓફ એન ઇન્ટ્રોવર્ટ, હી ઇઝ સો મચ મોર ઇન ટુ એમની સ્પિરિચ્યુઅલ જર્નીમાં આગળ વધી રહ્યા છે. તો એ ઘણું ઓછું બોલે અને ઘણા મારી જેટલું બહાર નથી નીકળતા એ, અને છતાં ઇન્દ્રનીલ બી ક્યાંય મારી સાથે હોય અને હું હજી એમ કહેવા જાઉં કે ઇઝ માય બેસ્ટ હાફ, તો કે ઓફકોર્સ ઇન્દ્રનીલ જોશી વી નો હિમ. તો એઝ મચ એઝ નાટકના ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની એક મજા જુદી છે, જે સ્ક્રીનની તમને પબ્લિસિટી મળે છે, જે અપ્રિસિએશન મળે છે, ને જે લોકો આપણને ઓળખતા થાય છે, એનો નશો બહુ જ જુદો છે. અને આમાં હું એક મિત્રો માટે ખાસ સેવા માંગીશ કે મેટ્રો પાર્કમાં અમે બંને તો કલાકાર તરીકે છીએ, હું ડાયલોગ રાઇટર પણ છું, પણ મેઇન પાત્રો જે છે, જે રણવીર શોરી અને પૂર્વીએ કર્યો છે, એના બાળકો જે છે એ અમારા રિયલ બાળકો છે. એટલે એનો જે દીકરાનો રોલ જે કર્યો છે એ અર્ણવ જોશી, જેણે મ્યુઝિક વગાડેલું, જેની આપણે વાતો કરી હમણાં, અને જે એની દીકરી બની છે મુન્ની, એ મારી ટ્વિન ડોટર છે ચોથા નંબર પર, આશ્મી જોશી. એટલે અમારે ચાર ચાર જણા એ સિરિયલ માં છે. સુપર સુપર. તો ભાઈ હા યાર, ના એટલે ફની વાત એક્ચ્યુઅલી છે કે મેટ્રો પાર્ક પછી ફર્સ્ટ સીઝન થઈ એને તો ઘણો વખત થઈ ગયો, સેકન્ડ સીઝન હજી થઈ નહોતી, પણ સેકન્ડ સીઝન થવાની હતી એની પહેલા આઈ થિંક એ લોકોએ ફર્સ્ટ સીઝનને ઘણી પોપ્યુલર કરી. તો અહીંયા જે લોકો ઓળખતા હતા મને, એમાંથી અમુક જણાએ મને ટેક્સ્ટ કરીને એમ કીધું કે શીલાબેન કેમ છે. એટલે હું વિચારમાં પડી ગઈ કે શીલા, હું કઈ શીલાબેન ને ઓળખું છું, તો મને બધી જ નહોતી થતી. અને પછી મને રિયલાઇઝ થયું કે મારું કેરેક્ટરનું નામ શીલાબેન છે. તો ઇટ ઇઝ માઇન્ડ બોગલિંગ કે લોકોને કેરેક્ટર સુધાનું નામ ખબર હતી, કે આપણને એમ થાય કે એકદમ ખાલી બિગ સ્ક્રીન જે છે એમાં જ આપણને યાદ રહેવા, શાહરૂખ ખાનનું કેરેક્ટરનું નામ રાજ હતું કે જે પણ, એવી રીતે યુ નો, એવી રીતે મને ક્યારે એવું સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે એઝ અ ટીવી સિરીઝની કેરેક્ટરનું મારું નામ કોઈને યાદ હશે. તો આઈ રિયલી, અગેન આઈ વોન્ટ ટુ બી વેરી I want to say it in front of media ની સામે, આવી જ રીતે લોકો જે મને સાંભળે છે, કે અમે બંને જ અને અમારા બાળકો ખૂબ આભારી છે કે અમને આટલો સરસ ઓપોર્ચ્યુનિટી મળી, અજયન અને અભિએ અમને ચાન્સ આપ્યો મેટ્રો પાર્કમાં, એટલે બહુ જ થેન્કફુલ છે એ વાત માટે અને બીજી કેટલી બધી વાતો માટે.
તો ડાન્સ ક્લાસીસ પણ એટલા જ સરસ રીતે અમારા ચાલે છે. અને અમારા અમે એકચ્યુઅલી કમ્યુનિટીમાં બીજી અલગ રીતે પોપ્યુલર છે કે અમે જે પણ કરીએ એમાં અમારું આખું ફેમિલી ઇન્વોલ્વ થાય છે, બાળકો ઇન્વોલ્વ થાય છે. તો દેટ ઇઝ અ વેરી બિગ બ્લેસિંગ. આજે હું રિયલ એસ્ટેટ ફોલો કરું છું તો હું એટલી બધી બિઝી થઈ ગઈ હતી કે હું એકલી નહોતી પહોંચી વળતી. તો બીજા નંબરના દીકરાએ અને ત્રીજા નંબરની દીકરીએ બંનેએ લાયસન્સ લીધું અને ધે આર ઓલસો પ્રેક્ટિસિંગ રિયલ્ટર. અરે વાહ. અને મને લિસ્ટિંગ મળે તો મારો મોટો દીકરો બીકોઝ એને એક્ટિંગ પરસ્યુ કરવું છે, પોતે પોતાના વિડીયો બનાવે છે, એડિટ કરે છે, તો એણે ડ્રોન બાય કર્યું ખાસ અને ડ્રોન ફોટોગ્રાફી અને મારા લિસ્ટિંગ્સને સેલ કરવા માટે એડવર્ટાઇઝ બનાવે, વિડીયોઝ બનાવે, તો એ રીતે હેલ્પ કરે છે. તો ઇવન આશ્મી એકચ્યુઅલી ફોર દેટ મેટર આર્યન, જેમ અમે કીધું કે મારો મોટો દીકરો છે કે આટલો બધો એને પેશન ફોલો કરવું છે, તો મારી નાની દીકરી શી ઇઝ ઇન ટુ સિંગિંગ એન્ડ રાઇટિંગ, પણ એના ભાઈના ડ્રીમને સપોર્ટ કરવા એ પોતે એના વિડીયોઝ લે છે. તો શી ઇઝ એઝ ગુડ એઝ અ ડીઓપી રાઇટ નાઉ ફોર. તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ કહેવાનું એ છે કે વેલેન્ટાઇન ડેઝ માટે તમે આ મૂકો છો એપિસોડ, તો એમાં મારે કહેવું એ છે કે ઓફકોર્સ હી ઇઝ માય વેલેન્ટાઇન અને એમનું મને બહુ જ સાથ છે, પણ ખરેખર મારા પાંચે બાળકો આર માય વેલેન્ટાઇન, કે એ લોકોનો એટલો ઓસમ સાથ છે. અને એટલું બધું કોક વાર હું નિરાશ થઈ જાઉં, હતાશ થઈ જાઉં કે કોન્ફિડન્સ થોડો હલી જાય, કે આજે હું પોતે અત્યારે હું 48 ની છું અને મેં એકચ્યુઅલી આઉટ વર્લ્ડમાં જો કંઈ કર્યું હોય તો જસ્ટ છેલ્લા 8-10 વર્ષોમાં અમારા નાટકથી સ્ટાર્ટ થઈને. તો કોકોક વાર મને એવું થાય, જ્યારે મેં રિયલ એસ્ટેટ બી શરૂ કર્યું તો મને કોકોક વાર એમ થતું હતું કે આટલું બધું, મેં લેપટોપ ક્યારે ટચ નહોતું કર્યું, એઝ મચ એઝ આઈ મીન ધ એડવાન્સ ડે વુમન, મેં નહોતું ટચ કર્યું. એટલે હું આજે બધા લેડીઝને એ જ કહેતી હોય, એ લોકો મને આવી છે ઓ માય ગોડ યુ આર ઓસમ યુ આર અ સુપર વુમન, તો હું લિટરલી કહેતી હોઉં છું કે નો યુ ડોન્ટ સી એવરીથિંગ. એવી કેટલી બધી વાતો છે કે જ્યાં હું મને એવું થાય કે હું નહીં કરી શકું, તો પણ ત્યારે ઇન્દ્રનીલ અને મારા બાળકો મને કહે કે નો ઓફકોર્સ મામ યુ કેન ડુ ઇટ. ઇન્દ્રનીલ કહે છે તું શું આટલું વિચારે, તું તું આટલું કરી શકે, તું આ તો કરી જ શકે. તો થેન્ક્સ ટુ માય વેલેન્ટાઇન, ધીસ વેલેન્ટાઇન એન્ડ ધ ફાઈવ અધર વેલેન્ટાઇન. અને સુપર વુમન તો છે જ, કેમ કે દરેક સૌથી મહત્વનું કામ છે એક હાઉસવાઇફનું અને એક માતા, વિચ ઇઝ ધ મોસ્ટ અનઅપ્રિશિએટેડ, અન્ડરવેલ્યુડ એન્ડ નેવર નેવર. એટલે તમે જો એ રોલમાં જાઓ ને તો તમને ખબર પડે કે એક હાઉસવાઇફનું કામ અને એક માતાનું કામ એટલું બધું ડિફિકલ્ટ છે, એમાં બ્રેક જ નથી યાર. આજે અમે આગળ વધી શક્યા છીએ કારણ કે હું અડધો હાઉસ હસબન્ડ બન્યો એની સાથે સાથે. ત્યારે મેં અનુભવ કર્યો કે કેટલા બધા કામો હોય છે ઘરમાં. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આપણે બિઝનેસ માટે નીકળી જઈએ અને કરવા લાગીએ અને પછી ઘરે આવીએ ત્યારે થાકીને બેસી જઈએ, પણ નો, એ જ પત્ની આજની ઇન્ડિયન સ્ત્રીઓ બધી એટલી બધી મહાન છે મારા પ્રમાણે, કેમ કે એ ઇન્ડિયન સ્ત્રીઓ અમેરિકામાં પણ અને ઇન્ડિયામાં પણ અને વર્લ્ડ ઓવરમાં પતિની જેમ જ જોબ પણ કરે છે, પણ ઘરે આવીને એને આરામ કરવાનો કોઈ હક નથી. એ તરત પતિ માટે ચા બનાવશે, એ તરત રસોઈ માટે જશે, એના છોકરાને શું જોઈએ છે કરશે, લોન્ડ્રી કરશે, આ કરશે. ઇટ ઇઝ સો મચ વર્ક. એટલે દરેક માતા મારા પ્રમાણે સુપર વુમન. કેટલું બી કોઈ બી દિવસ બતાવીને કોઈ બી દિવસે ઇવનિંગમાં આવું, મને ઇન્દ્રનીલ હંમેશા એક કપ ગરમ ચા બનાવી આપે. બસ એક કપ ચા ઇઝ રિફ્રેશિંગ અને દેટ ઇઝ માય રિવોર્ડ, કે મારો જાનું મારા માટે ઉભો થઈને ઈ કેર કરે છે કે હું આખો દિવસ બહાર હતી તો હું કંટાળી હોય સાથે, ભલે એ પણ પોતે લગતા હોય બિઝી હોય અને 30 વર્ષના લગ્ન જીવન પછી અને એમાંથી 20 વર્ષના 25 વર્ષના લગ્ન જીવન પછી એમણે શરૂ કર્યું ચા બનાવવાનું. સુપર. ખરેખર તમારે તમારી વાતો અને તમારી જે ખરેખર રિયલ લાઈફની જુગલબંધી છે એમાંથી ઘણું શીખવા જેવું છે અને મજા પડી રહી છે. પણ હવે એક છેલ્લી રિક્વેસ્ટ માયા, આપણા વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે એક સરસ મજાનો મેસેજ. વિદેશોમાં વસતા ગુજરાતીઓ, હું સાચું કહું ને તો એ લોકોને
કેવા કરતા એ લોકો પાસેથી આપણા બીજા ઘણા બધા પેરેન્ટ્સ એ શીખવાની જરૂર છે. મને એવી રીતે નથી કેવું કે ઇન્ડિયા થી બધા શીખે, પણ શું થઈ રહ્યું છે કે ઇન્ડિયામાં કેટલા બધા લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે કે એ લોકો ભૂલી રહ્યા છે કે આપણું કલ્ચર શું છે, એની એક બ્યુટી છે, એ બ્યુટીને એપ્રિશિએટ નથી કરતા. વેરેઝ અમારું શું થાય છે કે અહીંયા વસતા જેટલા ગુજરાતીઓ છે એ ધારો કે 20 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા કે જેટલા જેમ બી આવ્યા છે, તો એ જૂની ઇમેજ જે અમે લઈને આવ્યા છે આપણા ઇન્ડિયાની, એને પકડી રાખવાની ને સંગ્રહી રાખવાની જે અમારી કોશિશ છે, એને લીધે મને ઘણી વાર એમ થાય છે કે અમે વધારે ગુજરાતી આપણા કલ્ચર તરફ, આપણા સંસ્કારો તરફ વધારે વધારે ઢળેલા ને વળેલા છીએ. તો આઈ વુડ નોટ સે કે બહુ બધા અને આપણે બધા સરખા જ, અમે બધા જ, અમે હોય કે તમે હોઈએ, ઇન્ડિયામાં હોય કે અમેરિકામાં હોય કે ક્યાંય પણ વસતા ગુજરાતી હોય, આપણે બધા જ સિમિલર જર્નીમાં ગોથ્રુ થતા હોઈએ છીએ જુદી જુદી રીતે. તો બસ મારી ફક્ત બધાને એટલી જ રિક્વેસ્ટ છે કે આપણા કલ્ચર ને, ઇટ ઇઝ સચ અ બ્યુટિફુલ કલ્ચર, એટલું સુંદર આપણું કલ્ચર છે, આપણા સંસ્કારો, આપણે જે શીખ્યું છે કે ઇવન જેમ ન્યુક્લિયર ફેમિલી હવે બહુ જ પોપ્યુલર છે, જ્યારે પહેલા આપણે કુટુંબ સાથે જ રહેતું હતું, જે અત્યારના મારા 5 બાળકો છે અત્યાર, તો અમે બી છોકરાઓને કહીએ કે ભાઈ બધા દૂરથી સુખી રહો તો સારું છે, ભેગા રહીને વાસણ બહુ વધારે ખકડે તો કામનું નહીં, પણ એકબીજા માટે ઉભા રહી શકો જો તમે, અને તમારા કલ્ચરને તમે અપ્રિશિએટ કરી શકો. આ બધી આપણા કલ્ચરમાંથી જ આવેલી વાતો છે, રાઈટ, કે કુટુંબ સાથે રહી શકે છે. તો તમે એક રૂફની નીચે નહીં પણ તમે અંતરથી કે દિલથી એકબીજા સાથે હો, તો એવી નાની નાની વાતો છે. બાકી તો હું ફક્ત એટલું કહીશ કે બાળકોને જેટલું આપણા ગુજરાતી કે આપણા કલ્ચર તરફ વાળશું તો આપણું પેઢી દર પેઢી એ જીવતું રહેશે. નહીતર કેટલાય અત્યારના આપણા ઇન્ડિયન્સ છે જે સમીર માંથી સેમ થઈ જાય છે, મનીષ માંથી માઇક થઈ જાય છે. અમે લોકો બાળકો નાના હતા તો અમારા છોકરાઓના થોડાક વણાક વાળા શબ્દો છે, એસ્કા કે આશકાની બદલે આસ્કા કે, એરિયન કે આર્યનની બદલે, તો અમે નાનપણથી અમે બાળકોને શીખવાડતા હતા કે ના, ગો હેડ એન્ડ ટેલ યોર નેમ, તમારું નામ બોલો કે આ રીતે બોલો. એ લોકોને કઈ બોલવાની તકલીફ નથી, પણ તમે એને કરેક્ટ જ નહીં કરો તો એ લોકોને ખબર કેવી રીતે પડશે. કે ઇવન ફોર ધેટ મેટર હવે ઘણું વધારે સારું થઈ રહ્યું છે કે જે આપણે શરૂઆતમાં કીધું કે ફિટ ઇન થવા માટે, રાઈટ, ઘણા તો એકચ્યુઅલી નોટ ઓનલી પેરેન્ટ્સ પણ કિડ્સ ઓલ્સો, તમે અમેરિકન કલ્ચર સાથે કે એ લોકો સાથે ફિટ ઇન થવા માટે તમે તમારી સંસ્કૃતિને, તમારા સંસ્કારોને, તમારા કલ્ચરને કે તમારી ભાષાને બધાને જતી કરો છો. તો મને એવું લાગે છે, તો મને એવું લાગે છે કે જો ઇફ યુ સ્ટેન્ડ અપ ફોર ઇટ ધ અધર્સ વિલ રિસ્પેક્ટ ઇટ, પણ જો તમે ના રિસ્પેક્ટ કરતા હો ને તમને ફિટ ઇન થવું એ લોકોના કલ્ચરમાં, તો નોબડી ઇઝ ગોઈંગ ટુ સ્ટેન્ડ અપ ફોર ઇટ એન્ડ નોબડી ઇઝ ગોઈંગ ટુ રિસ્પેક્ટ ઇટ. એ લોકો ક્યારે એમ નથી કહેતા કે અમે ગુજરાતી બોલતા શીખી જઈએ તો અમે તમારા કલ્ચરમાં ફિટ ઇન થશું. તો હું એવું માનું છું કે દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ જે આપણે બધાએ જ કરવું જોઈએ કે આપણા સંસ્કાર દે આર વેલ્યુએબલ એન્ડ વેલ્યુ ઇટ. ઇફ યુ વિલ વેલ્યુ ઇટ તો બીજા પણ વેલ્યુ કરશે. તો એટલી જ મારી રિક્વેસ્ટ છે બધાને. સુપર, ખરેખર તમે મને આટલો સરસ અદભુત ટાઈમ કાઢ્યો. થેન્ક યુ સો મચ વન્સ અગેન ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. વાહ, પેલું કહેવાય છે ને, જેનામાં એકલા ચાલવાની ધગસ હોય છે એની પાછળ આખું જગત હોય છે. મિત્રો, મને તો આપણા મહેમાન સાથે વાતો કરવાની ખૂબ મજા આવી. તો ચાલો હવે સમય છે નાટકની આ ક્લિપ માણવાનો. આહાને બા, સાંભળ્યું છે કે તમે તો સ્વાગત નહીં કરોગે અમારા? ચુલબુલ પાંડે હતા કેમ? બહુ દબંગ હતો તમારો જામ ખંભાળિયામાં. બાપ, તમને એમ નથી લાગતું કે મારા પરિવારના સભ્યોને સુધારવા માટે તમારે કંઈક કરવું જોઈએ? હા હા, ઠીક છે, હવે આમ ખોટું લગાડવાની જરૂર નથી. તમારું ઘર છે, તમારો પરિવાર છે, આ નમૂનાઓને સુધારવા તમારે કંઈક કરવું જોઈએ એવું નથી લાગતું બા? હે, એમને કંઈ કરવાની જરૂર નથી, અમે અમારું ફોડી લઈશું. હે, એવું ના બોલાય,
જો બેટા બાત છે તારા. પ્લીઝ મેં નહીં સમજાવ, મને ખબર છે મેં શું કરવું છે. અરે પણ હું તો ના પાડીને પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે તું. હા અરે એટલી અક્કલ હોત ને તો આજે ડોક્ટર કે એન્જિનિયર નું ભણતો હોત સમજો. હવે જે છે તે છે, હું મારા હિસાબે કરું છું. તું ટાંગડા વાળી વચ્ચે બોલવા વાળી તું કોણ? માં છું તારી, જન્મ આપ્યો છે મેં તને. મોમ મને ખબર છે તું મારી માં છે. એમ દીકરા, તો પછી શું કામ બોલ્યો કે તું વચમાં બોલવા વાળી ટાંગ કડાવવા વાળી તું કોણ? શું કામ બોલ્યો? એ તો હું મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. અચ્છા, આ બ્લૂટૂથ પર. અચ્છા અચ્છા, બ્લૂટૂથ. અરે આ ક્યાંથી આવ્યું? ગઈકાલ સુધી તો તારી પાસે નહોતું ને. આજે સવારે જ નવો મોબાઈલ લીધો છે અને એના સાથે આ ફ્રીમાં મળ્યું. ફ્રીમાં પાછો નવો મોબાઈલ? અરે 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 દીકરા, તું છે ને અમને ઉઠાડી મૂકીશ. શું મોમ યાર, એ મોડેલ જૂનું થઈ ગયું, તને કાંઈ ખબર નથી પડતી. મને બધી જ ખબર પડે છે દીકરા. શું છે ને કે લગ્ન અને મોબાઈલ બંનેનું એકદમ સરખું. થોડાક સમય પછી તમને એમ જ લાગવા મળે કે હજુ જો થોડીક વધારે રાહ જોઈ હોત તો આનાથી પણ વધારે સારું મોડેલ મળત. એકદમ સાચી વાત છે. સાચી વાત છે. અરે શું ધૂળ સાચી વાત છે, દર મહિને નવો મોબાઈલ લે છે, શરમ નથી આવતી તને? મોમ તું પણ તો દર ત્રીજા દિવસે બેટરી બદલવા જાય છે ને. હા તો દીકરા બદલવી જ પડે ને, કારણ કે દર બીજા દિવસે મારા મોબાઈલમાં લખાઈને આવે છે બેટરી લો બેટરી લો. મોમ એનો મતલબ એ નથી કે નવી બેટરી લો, તો એનો મતલબ છે કે બેટરી ચાર્જ કરો, એનું પાવર ખતમ થઈ ગયું છે. એમ? હા. તો છે કે અત્યારે શું કામ કે છે, કેટલો બધો ખોટો ખર્ચો થઈ ગયો બેટરી પાછળ. શું? અરે પણ શું વાત છે દીકરા, તમે આકુળ વાકુળ થઈને કેમ ફર્યા કરે છે? કે થયું? અરે આમ આકુળ વાકુળ નહીં થતો, શું કરું મોમ? હું તને કહું છું શું કરું. જો અહીંયા બેસ 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 શાંતિથી. હા બેટા, અને જો દીકરા આજે તારી મમ્મીએ તરલા દલાલની ચોપડીમાંથી વાંચીને સરસ મજાનો હલવો બનાવ્યો છે, એ ખા, કારેલાનો. કારેલાનો હલવો? હા નથી ખાવો? હા તો કઈ વાંધો નહીં દીકરા, મિલ્કશેક પીશ. હા તારા કિચન માં એક પણ વસ્તુ છે જે ચોપડી વાંચે વગર બનાવી હોય? એક મિનિટ વિચારું. છે ને ચા લાવું તારા માટે? ના મારે નથી પી, તમારે પીવી છે. હમકા પીની હૈ પીની હૈ હમકા, મજા પડી ગઈ. સારું થયું તમે આવી ગયા. હા ખોટી ફેંકવામાં જાત. શું કહ્યું? ના ના એટલે બેસો, હું તમારા માટે ચા લઈને આવું છું ફ્રીઝમાંથી. લા એક મિનિટ, આ ચા તે ફ્રીજમાં મૂકી છે? હાસ તો. શું હાસ તો? એટલે આ કોઈ ચા મૂકે મૂકે તો ગેસ પર મૂકે, ચૂલા પર મૂકે, સગડી પર મૂકે, તે સીધી ફ્રીજમાં મૂકી દીધી. તમે ભૂલી ગયા ને, શું સવારે ઓફિસ જતી વખતે તમે મને શું કહેલું કે આજે તમને આઈસ ટી પીવાની ઈચ્છા છે, તો ચા વધી દીધી, મૂકી દીધી ફ્રીજમાં. પાલનપુર ભણતર સાતમું ફેલ. એટલે આ ચા ને ફ્રીજમાં મૂકવાથી આઈસ ટી ન બને. ખબરદાર. શું થયું પાછું? ભલે હું સાતમીમાં સાત વાર ફેલ થઈ હોઉં, પણ મને એટલી તો ખબર પડે જ છે કે જો પાણીને ફ્રીજમાં મૂકવાથી પાણીનો આઈસ બને, તો પછી ચાને ફ્રીજમાં મૂકવાથી એની આઈસ ટી કેમ ના બને? ભગવાન, કઈ રીતે સમજાવું આને? રહેવા દો, ખોટું રિસ્ક ના લો. ચલો મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને પોઝિટિવિટી ફેલાવતા રહો. ટિલ ધેન, યોર હોસ્ટ એન્ડ દોસ્ત નયન શુક્લા is signing off.